वंदे मातरम बाळको, आजनो आपणो विषय छे गुजराती भाग बे। बधा बाळको तमारा पाठ्यपुस्तकमां पाना नंबर 20 खोलजो। जो बाळको, आ छे पाना नंबर बगड़े ने मींडे 20। हवे जराक आपणे ऊपर आपेली सूचनाओने ध्यान आपीए। सी डबल एटले कि क्लास वर्क, तमारे बधाए आजे पाना नंबर 20 मारी साथे भणवानुं छे। अहीं लिखुं छे अनुलेखन, वाक्य जोईने लखो। बाळको, तमने पेजने जोईने ज खबर पड़ी गई हशे कि तमारे बधाए ऊपर आपेला वाक्यने जोई जोईने आ नीचे आपेला बॉक्समां लखवाना छे। पण जो बाळको, तमने जे पण वाक्य आप्युं छे ने तेनी बाजूमां चित्र पण आपेलुं छे, तमे जोई शको। ए चित्रना नाम आ वाक्यमां रहेला छे। तमारे वाँचवानुं छे अने पछी तमारे मने कहेवानुं छे कि आ चित्रनुं नाम शुं छे। तो बधा तैयार छो? तो चलो आपणे पहेलुं वाक्य लखीए। हवे ऊपरथी जोईने नीचे आपेलो लंबचोरસ બોક્સ છે ને તેમાં બધાય લખવાનું છે। તો પહેલા લખેલું છે ખટાળાનો ખ, તો બધા મારી સાથે લખજો ખ ખટાળાનો ખ। બાળકો, મારે તમને કેવું નહીં પડે કે તમને આપેલી આ લીલા કલરની લીટી છે તેમાં તમારે લખવાનું છે, એ તો હવે તમને ખબર પડી જ ગઈ હશે। તો ચલો બાળકો લખો, ખની એક માત્ર ખે, ખના માથા ઉપર એક જ માત્ર છે એટલે આપણે બોલીએ ખને એક માત્ર ખે। પછી આપણે શું લખશું? વેરી ગુડ, ડબ્બાનો ડ, અને પછી એની નીચે દને દીર્ઘાવાળું ડુ, એ તો તમને ઓળખતા આવડે જ છે ખે ડુ। ને પછી લખો ત, તલવારનો ત, ખે ડુ ત, ખે ડુ ત, ખેડૂત। હવે બધાએ આ શબ્દ લખાઈ ગયો એટલે થોડી જગ્યા મૂકીને ફરીથી બીજો શબ્દ લખવાનો છે ખ ખટાળાનો ખ। હવે તમે જ કહેશો કે હું કેવી રીતે લખું આગળ? હા, ખને એક માત્ર ખે, ઉપરથી જોઈને જ નીચે લખવાનું છે, બધા ધ્યાનપૂર્વક લખજો ત, તલવારનો ત, હવે બધા લખો તની દીર્ઘઈ તી, હવે સાથે વાંચો ખે તી ખે તી ખે તી। હવે ફરીથી થોડીક જગ્યા છોડીને એની પછીનો શબ્દ લખીએ ક કમળનો ક, એની બાજુમાં રમકડાનો ર, રને એક માત્ર રે, ક રે, ખેડૂત ખેતી કરે, અને છેલ્લે શું છે થોડીક જગ્યા છોડીને લખો છત્રીનો છ, છ ને એક માત્ર છે। પણ બાળકો, વાક્ય પૂર્ણ થાય એટલે આપણે છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામ। જો બાળકો, તમે પૂર્ણ વિરામ નહીં કરો ને તો તમારું આખું વાક્ય ખોટું પડે, કાં તો પછી અધૂરું ગણાય એટલે ટીચર અડધા માર્ક્સ આપે। તો આપણે આવું કરવાનું બિલકુલ નથી, બધાએ વાક્ય પૂર્ણ થાય ને એટલે આવી રીતે પૂર્ણ વિરામ કરવાનું। ચાલો આપણે ફરીથી વાંચીએ, ખેડૂત ખેતી કરે છે, ખેડૂત ખેતી કરે છે, ખેડૂત શું કરે છે? ખેતી કરે છે। તમે ચિત્રમાં જોઈ શકો આ શેનું ચિત્ર છે? એક ખેતરનું, જેમાં એક ખેડૂત છે અને શું કરી રહ્યા છે? ખેતી। જો એમના હાથમાં હળપણ છે તો આપણને નામ મળી ગયું ને ખેડૂત। તો અહીંયા કોણ છે આ ચિત્રમાં? ખેડૂત આપેલો છે। હવે તો બધાને ખબર પડી ગઈ ને કે ચિત્રનું નામ આપેલા વાક્યમાં છે, બસ આપણે વાંચતા વાંચતા એને શોધવાનું છે। હવે આપણે બીજું વાક્ય લખીએ, હવે થોડુંક જલ્દી જલ્દી લખીએ, ખ કમળનો ક, કને એક માત્ર કે, તલવારનો ત, ન નગારાનો ન, કને એક માત્ર કે ત ન, કે ત ન, કેતન। પછી બીજો શબ્દ લખો તો થોડીક જગ્યા મૂકીને લખો જ, જમરૂકનો જ, લલખોટાનો લ, લને એક માત્ર લે, બબકરીનો બ, ને બને દીર્ઘઈ બી,
જલેબી, જલેબી. તમે ચિત્રમાં શું જોઈ શકો છો? જલેબી. જોઈને બાળકો આપણને નામ મળી ગયું, કેતન જલેબી. હવે છેલ્લો શબ્દ આપણે થોડીક જગ્યા છોડીને લખીએ. ખ ખટાળાનો ખ, ખની ખાનો ખા, ખાનાવાળો લીધો એટલે એમ સીધો લીધો. યતીશનો ય, પણ યતીશના યનું પેટ કેવું હોવું જોઈએ? થોડું મોટું. ખાય, અને છેલ્લે લખવાનું છે થોડીક જગ્યા મૂકીને. ક્ષણિક માત્ર છે, અને છેલ્લે કયું કરવાનું? પૂર્ણ વિરામ. હવે બધા વાંચે. કેતન જલેબી ખાય છે, કેતન જલેબી ખાય છે. કેતન નામનો બાળક શું ખાય છે? જલેબી. એટલે અહીં જલેબી આપેલી છે. હવે આપણે લખીએ ત્રીજું વાક્ય. મ મચ્છાનો મ, ન નગાડાનો ન, નને એકમાત્ર ને, મને, પછી થોડીક જગ્યા મૂકીને લખો. ભ ભમેડાનો ભ, ભને એકમાત્ર ભે, નનળનો ન, મને ભેળ. હવે એની પછીનો શબ્દ જરીક જગ્યા મૂકીને લખો. ભમેડાનો ભ, ભની કાનો ભા, વવાહાનો વ, વને એકમાત્ર વે, મને ભેળ ભાવે. અને છનિક માત્ર છે, થોડીક જગ્યા મૂકીને લખજો. અને વાક્ય પૂર્ણ થાય તો આપણે પૂર્ણ વિરામ લખવાનું. મને ભેળ ભાવે છે. તમને બધાને ભેળ ભાવે છે ને? તો જો અહીંયા કેટલી સરસ મજાની ભેળ આપેલી છે તમે જોઈ શકો છો. તો આપણને ભેળ શબ્દ મળી ગયો, મને ભેળ ભાવે છે. હવે બધા એની પછીનું વાક્ય આપણે લખીએ. મમચ્છાનો મ, મનિકાનો મા, રમકડાનો ર, રને એકમાત્ર રે. હવે જરીક જગ્યા છોડીને લખો. શરણાઈનો સ, સને એકમાત્ર સી, રમકડાનો ર, ડબ્બાનો ડ, દને દીર્ઘઈ દી, સે ર ડી. હવે એની પછીનો શબ્દ લખવા માટે થોડીક જગ્યા છોડવી પડશે. ખ ખટાળાનો ખ, ખનિકાનો ખા, વવાહાનો વ, વને દીર્ઘઈ વી. મારે શેરડી ખાવી છે. આ છત્રીનો છ થોડીક જગ્યા મૂકીને આપણે લખીશું, અને છેલ્લે શું કરીશું? પૂર્ણ વિરામ. મારે શેરડી ખાવી છે. તો બાળકો, આ રહી શેરડી. ચિત્રમાં તમને શેરડી જોઈ શકો છો. આપણને શેરડી શબ્દ મળી જ ગયો, મળી ગયો ને? હવે આપણે સૌથી છેલ્લું વાક્ય લખીશું. હ હરણનો હ, અનેક માત્ર હે, તલવારનો ત, હેત. આ બાળકનું નામ છે હેત. હવે થોડીક જગ્યા મૂકીને લખો. ક કમળનો ક, કનિક માત્ર કે, રમકડાનો ર, રને દીર્ઘઈ રી, કે રી. હવે થોડીક જગ્યા મૂકીને લખો. ખ ખટાળાનો ખ, ખનિકાનો ખા, યતીશનો ય, ખાય. અને છેલ્લે છત્રીનો છ, અને છને એકમાત્ર છે. અને છેલ્લે આપણાને ખબર છે પૂર્ણ વિરામ. હેત કેરી ખાય છે, હેત કેરી ખાય છે. તમે બાળકો ચિત્રમાં જોઈ શકો કે એક બાળકનું નામ છે હેત, અને એના હાથમાં શું છે? કેરી. તો આપણને હેત અને કેરી આ બંને શબ્દ મળી ગયો ને? તો તે શું ખાય છે? કેરી. હવે આપણને બધા વાક્ય લખતા અને વાંચતા આવડી ગયા, તો આપણે ફરીથી એક વાંચી જઈએ. ખેડૂત ખેતી કરે છે, કેતન જલેબી ખાય છે, મને ભેળ ભાવે છે, મારે શેરડી ખાવી છે, હેત કેરી ખાય છે. બાળકો, તમારે ઘરે આવી રીતે જ વાક્ય વાંચવાની વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાની છે. હવે જરાક એની બાજુમાં પાના નંબર 21 ને જોજો. અહીં પણ ઘણા બધા વાક્ય આપેલા છે.
વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 21 પર આપેલા વાક્ય હોમવર્કમાં પૂર્ણ કરાવો અને વધુ ને વધુ વાંચતા શીખવાડવું. ચલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો. વંદે માતરમ.